તો વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે આઈએએસ લાઇફસ્ટાઈલ એકેડમી ડેલી કરંટ અફેર એનાલિસિસમાં, જેમાં ધવિતનું આપણે ગુજરાતીમાં એનાલિસિસ આપણે જોઈએ છીએ. સૌથી પહેલી ઇન્ફોર્મેશન આપેલી છે એ છે બેંગ્લોર માટે. હવે બેંગ્લોર માટે અહીંયા ઇન્ફોર્મેશનની ચર્ચા શું કરેલી છે કે ભાઈ બેંગ્લોરમાં એપ્રિલ મહિનામાં બિલકુલ પણ વરસાદ પડ્યો નથી, અને આવું છેલ્લે 41 વર્ષ પહેલાં થયું હતું. 1983માં થયું હતું, અને એ બાદ અત્યારે થયું છે. તો આ આપણે શું જોઈ શકીએ છીએ કે ભાઈ ક્લાઇમેટ ચેન્જની અંદર રેન પેટર્ન જે છે એ ચેન્જ થઈ રહી છે. આના માટેના થવાના જે મુખ્ય કારણોમાંનું એક કારણ જે છે એ છે કે ભાઈ અલ્નીનો યરની લીધે વરસાદ ઓછો આવ્યો અને તાપમાનમાં વધારો થાય. વરસાદ ઓછો આવે અને તાપમાનમાં શું થાય, વધારો થાય. આપણે જોઈ ગયું કે ભાઈ આમાં શું થશે અલ્નીનોમાં, કે જે લો પ્રેશર ઓસ્ટ્રેલિયા વાળા રિજનમાં ક્રિએટ થવું પડે, ઓસ્ટ્રેલિયા વાળા રિજનમાં ક્રિએટ ના થઈને દક્ષિણ અમેરિકાના પેરુ સાઇડ ક્રિએટ થશે. એક તો વરસાદ ઓછો આવશે, વરસાદ ઓછો આવશે તો ગરમીમાં વધારો થાય, કારણ કે હીટ વેવ્સ, બરાબર ને, હીટ વેવ જનરેટ થાય. તો આના લીધે મુખ્ય જે સમસ્યા છે એ છે રેન પેટર્ન, બરાબર. જે વરસાદ આવવો પડે, જે આવતો હોય એવરેજ, એ આવે નહીં. મતલબ અલ્નીનો યર ન હોય તો પણ વરસાદ ઓછો પડે. બીજો, વરસાદ ન પડે પણ ગરમ હવા ફૂંકાય એટલે હીટવેવ જનરેટ થાય. હીટવેવ, ઓકે, હીટવેવ જનરેટ થાય જેની માઠી અસર લોકજીવન ઉપર થાય. પછી આના લીધે જે ગ્લેશિયર છે, બરાબર, એ મેલ્ટ થશે. આઈસ જે છે એ મેલ્ટ થશે, અને આઈસ મેલ્ટ થવાને લીધે શું થશે કે ભાઈ જે સી લેવલ છે એ રાઇઝ થશે, મતલબ સી લેવલ ઉપર આવશે. તો આનાથી જેટલા પણ દરિયા કિનારાના રાજ્યો છે, પ્લસ ઘણા બધા આઇલેન્ડ છે, એ બધા શું થશે, પાણીની અંદર ગરકાવ થશે. તો આ કોમનલી ન્યૂઝ છે, બરાબર. એન્વાયરમેન્ટ એન્ડ ઇકોલોજી માટે આ કામની લાગશે, વિથ જીઓગ્રાફી કરંટ અફેર, જીઓગ્રાફી એન્વાયરમેન્ટ ઇકોલોજી એન્ડ કરંટ અફેર, બરાબર. બધા જીએસ પેપર 1, જીએસ પેપર 3 સંયુક્ત રીતે કોઈ પણ જગ્યાએ ક્વેશ્ચન પૂછાઈ શકે છે. મુખ્ય કારણની ચર્ચા કરેલી છે, આવું થવાનું મુખ્ય કારણ છે શું, એ રીતે નથી મળશે. હવે અહીંયા જે વાત કરી છે એ વાત કરી છે એક્સપાન્ડેડ પ્રોગ્રામ ઓન ઇમ્યુનાઇઝેશન, એક્સપાન્ડેડ પ્રોગ્રામ ઓન ઇમ્યુનાઇઝેશન. તો અહીંયા તમારે એટલું જ યાદ રાખવાનું છે કે રસીકરણ પ્રોગ્રામ, બરાબર, સાયન્સ એન્ડ ટેકનો ટોપિક આવશે જીએસ પેપર થ્રીમાં. હેલ્થ આવે, બરાબર, સ્વાસ્થ્યની અંદર આપણે હાલમાં શું શું એક્ટિવિટી કરીએ છીએ, કયા કયા પ્રોગ્રામ ચલાવીએ છીએ, કેમાં આપણને સફળતા મળી છે. તો એની અંદર યાદ રાખો પોલિયો, બરાબર, પોલિયોનું નામ તમે સાંભળેલું છે. એક વખત પોલિયો ઓળખાણ ગણાતી હતી ભારત પાકિસ્તાનની બધા કન્ટ્રી. તો ભારતે રસીકરણ દ્વારા, બરાબર, દો બુંદ જિંદગી કે આપણે પોલિયોને સંપૂર્ણપણે નાબૂદ કર્યું છે. પછી આની સિવાય જે બાળક નાનું થશે, સરકારી કે પ્રાઇવેટ બધી જગ્યાએ રસી મળશે, જેની અંદર મુખ્યત્વે રેબિસ, બરાબર, વાયરસ છે, કોલેરા, ટાઇફોઇડ વેક્સિન જે છે એ આપણે એને પ્રોવાઈડ કરીએ છીએ. એનાથી એને જે પ્રાઇમરી બીમારી થવી પડે એનાથી એને શું મળે છે, રક્ષણ મળે છે. અને આનાથી આપણને શું ફાયદો થશે, તો જે ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ અને ચાઇલ્ડ મોર્ટાલિટી રેટ, મતલબમાં એક વર્ષથી ઓછા બાળકોનો મૃત્યુ દર અને 5 વર્ષ સુધીના બાળકોનો જે મૃત્યુ દર જે છે એ ઘટશે, બરાબર. કારણ કે મેક્સિમમ એક તો બાળક જે હશે એ કુપોષણથી ગ્રસિત હશે, એની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હશે, ને એમાં પણ જો એને કોઈ બીજા અન્ય રોગો થઈ જશે તો એનું બચવું મુશ્કેલ થઈ જશે, બરાબર. આપણે આમાં ઓવરઓલ જોવા છે, મતલબ આપણે અહીંયા ગુજરાતના ખાતા પીતા ઘરવાળા બાળકોની ચર્ચા કરવાની નથી, ઓવરઓલ જોવા છે. કારણ કે ભારતમાં ચાઇલ્ડ મોર્ટાલિટી રેટ અને ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ નકરે કે વધારે જ છે, બરાબર. તો એને આપણે કંટ્રોલ કરવાનું છે. હજી આની અંદર એક્સપાન્ડેડ પ્રોગ્રામમાં અન્ય પણ COVID-19 અને ટીબી, બરાબર, ટીબીને એન્ડ ટીબી ફ્રોમ ઇન્ડિયા એની પણ પહેલ ચાલી છે. ટીબીને લઈને પણ આપણે નિરંતર રૂપથી શું કરીએ છીએ, ટેસ્ટિંગ, ઇવેલ્યુશન, બરાબર, ડિટેક્શન, ટ્રીટમેન્ટ એની ઉપર આપણે રિસર્ચ કરી રહ્યા છીએ. કેજરીવાલને જેલ થઈ છે ઇલેક્શન કેમ્પિંગમાં, બરાબર, એને લઈને ઇન્ફોર્મેશન આપેલી છે, પોલિટિકલ ઇન્ફોર્મેશન છે. આની પહેલાં હું તમને મુખ્યમંત્રીને અરેસ્ટ કરી શકાય કે ના કરી શકાય એની ઉપર ચર્ચા કરી ચૂક્યો છું. એક ક્વેશ્ચનનો ખાલી જવાબ આપો, બાદમાં આપણે આગળ જઈએ. તમને એક્ઝેક્ટલી ખ્યાલ છે કે કેજરીવાલને શા માટે જેલમાં કેદ કરવામાં આવ્યા છે, શું કારણથી?
અને એને બેલ કેમ નથી મળતી? આમાંથી કોઈ પણ સવાલનો જવાબ ખબર છે તમને? ઓકે, ચાલો. તો કેજરીવાલ વાળો જે આખો કેસ છે ને, એ કેસ તમે ખાલી સિમ્પલી સમજો. કેજરીવાલ વાળા કેસમાં છે શું અને શા માટે એને જેલમાં પૂરી દીધા છે અને બેલ નથી મળતી? સામાન્ય રીતે બેલ મળી જાય બરાબર, પણ આમાં બેલ નથી મળતી, તેનું કારણ છે શું? તો આખી આખી જે ચર્ચા શરૂ થાય છે એ શરૂ થાય છે લિકર પોલિસી ઉપર, બરાબર. લિકર પોલિસી ઉપર શોર્ટમાં કહું છું, બરાબર, એટલે તમને આપોઆપ ક્લેરિટી આવી જશે. લિકર પોલિસીથી આ શરૂઆત થાય છે. હવે લિકર પોલિસી પહેલેથી હતી જ તે, મતલબ કેજરીવાલ નતા ત્યારે હતી ને, અત્યારે હતા ત્યારે હતી, તો એ લિકર પોલિસીને એને ચેન્જ કરી દીધી, બરાબર. લિકર પોલિસીને એને ચેન્જ કરી દીધી. લિકર પોલિસી મતલબમાં દારૂ વેચવાની પરમિશન. પહેલાં ગવર્મેન્ટ સ્ટોર હતા, બરાબર, અને થોડાક પ્રાઇવેટ સ્ટોર હતા. એ લોકોએ બધા સ્ટોરના લાયસન્સ કેન્સલ કરીને નવી પોલિસી બનાવી, એમાં નવા લોકોને લાયસન્સ આપવાના હતા. હવે આખી વાતમાં કહેવામાં એવું આવ્યું કે આ જે લાયસન્સ કેન્સલ કરીને જે નવા લાયસન્સ આપ્યા ને, એ લાયસન્સ એવા લોકોને આપ્યા જે આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા હોય. આને કહેવાય એક પ્રકારનું કાટલ. કાટલ મતલબમાં આપણે જ પોલિસી બનાવીએ અને જેને લાભ આપીએ એ પણ આપણા જ હોય, બરાબર. કોઈ રોડ બનાવવાનો ટેન્ડર આપણે બનાવીએ અને જેને ટેન્ડર આપીએ એ પણ આપણા હોય, એટલે એની અંદર જે પણ પૈસા જાય, બરાબર, એમાં આપણો કટ હોય. ઇનડાયરેક્ટ કરપ્શન, ઇનડાયરેક્ટ કરપ્શન. એટલું પેલા ખ્યાલ આવી ગયો કે લિકર પોલિસી ચેન્જ કરી, લિકર પોલિસીમાં જેને લાયસન્સ જોતું હતું દારૂ વેચવાનું, બરાબર, એને પોલિટિકલ પાર્ટીને સંપર્ક કરવાનો થતો હતો. પ્રોસિજર લીગલી જ કરવાની હતી, પણ લાયસન્સ મેળવવા માટે પોલિટિકલ પાર્ટીને ફંડિંગ કરવાનું હતું ઇનડાયરેક્ટલી કરપ્શનના માધ્યમથી. અને આ જે પૈસા હતા એ જ પૈસાનો ઉપયોગ કરીને આમ આદમી પાર્ટીએ ગોવા, પંજાબ અને અન્ય ઇલેક્શન છે, બરાબર, એમાં પૈસા ખર્ચ કર્યા હતા. હવે આખી વાતમાં આ બધું કામ કરવામાં મનીષ સિસોદિયા, બરાબર, અને અન્ય જે લીડર હતા આપના, બરાબર, એ દરેકે દરેક લીડર સામેલ હતા અને એના વચેટિયા સામેલ હતા, બરાબર. અરવિંદ કેજરીવાલે ક્યાંય પણ કોઈ પણ પોલિસીમાં નામય નહોતું લખ્યું, ક્યાંય સાઇનય નહોતી કરી. તો આખી વાત એમ આવે છે, તો અરવિંદ કેજરીવાલને પકડીએ કઈ રીતે, બરાબર. અને આ બધા જે હું તમને કહું છું આખી પ્રોસેસ, એ પ્રોસેસ એને બહુ સિસ્ટમેટિક રીતે કરી હતી, બરાબર. અને બધા ઉપર ધીરે ધીરે છાપા પડતા હતા અને અરેસ્ટ થતા હતા અને સ્ટેટમેન્ટ લેવામાં આવતા હતા. સ્ટેટમેન્ટના આધારે, બરાબર, જે દોષી હતા એને બીજા દોષી હોય એને પકડવામાં આવતા હતા. તો વારાફરતી આની અંદર જેટલા પણ અન્ય નેતા હતા એને પણ ભરી લીધા. હવે આખી વાત એવી થઈ કે આ બધાના કનેક્શન કોની આરે હતા? આ બધાના કનેક્શન હતા અરવિંદ કેજરીવાલ આરે, આમ આદમી પાર્ટી આરે, બરાબર. કારણ કે આમાં ઇનડાયરેક્ટલી બેનિફિટ કોને થતો? તો આમ આદમી પાર્ટીને. હવે આમ આદમી પાર્ટીના હેડ કોણ છે? તો અરવિંદ કેજરીવાલ. ભલે એને ડાયરેક્ટલી કાંઈ કામ નથી કર્યું, પણ એને બીજાને આથા બનાવી બનાવીને કામ કર્યું છે. હવે જો આમ આદમી પાર્ટીના લીડર કોક બીજા હોય, બરાબર, અને કેજરીવાલ સીએમ અલગ હોય, તો બની શકે તેનું અરેસ્ટ ન થાય, બરાબર. પણ આમાં આ કેસ, આમાં ચાર્જશીટ એવું થયું કે આ બધું કરવામાં આમ આદમી પાર્ટીના હેડ નો વાક છે, બરાબર. કારણ કે બીજા બધા તો માણસો બનાવ્યા, તો એ રીતે એને પકડ્યા છે. બીજું હવે આમાં યાદ રાખજો, આને ઈડીએ પકડ્યા છે, એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટરે, પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટમાં. મની લોન્ડરિંગ એક્ટ એવી વસ્તુ છે, એમાં જેલ કમ્પલસરી છે, બરાબર, એમાં બેલ નહીં મળે. ક્યાં સુધી? જ્યાં સુધી તમે ખુદને, બરાબર, જ્યાં સુધી ખુદને તમે બિલકુલ પણ હું દોષી નથી અને મને કોઈ પણ પ્રકારનો લાભ મળ્યો નથી એવું તમે સાબિત કરી દો, ત્યારે તો એવું સાબિત કરવું મુશ્કેલ થઈ જાય. કેમ? કારણ કે આની અંદર જેટલા પણ વચ્ચે રેડમાં જે પણ લોકોને પકડવામાં આવ્યા છે એ બધા લોકોના સ્ટેટમેન્ટ, એની પાસે જે પણ નાની મોટી ડિટેલ હોય, બરાબર, આમાં કંઈ એવિડન્સ તો ના હોય, વિડીયો ના હોય, બરાબર, લખાણ કંઈ ના હોય, પણ એમની જે વાત છે એ વાતના આધારે એના પુરાવા જે પણ ગોતીએ કે એ આધારે ચાર્જશીટ ફાઇલ થઈ હતી અને ટાઈમ ટુ ટાઈમ સમન આપવામાં આવ્યા હતા કેજરીવાલ સાહેબ. કેજરીવાલ સાહેબ આવ્યા નહીં, બરાબર. પછી ફાઇનલી ઈડીએ એમને અરેસ્ટ કર્યા, બરાબર. અરેસ્ટ કરવાનો વિડીયો તમે જોયો હશે. મની પ્રિવેન્શન મની લોન્ડરિંગ એક્ટ ઇન્ટરનલ સિક્યુરિટીમાં આવશે, એમાં આપણે જોશું. એમાં જે પણ વ્યક્તિને એકવાર પકડી લીધો ને એ વ્યક્તિ દોષી ગણાશે. બાકી બધામાં કેવું હોય કે ભાઈ દોષી નથી તો બેલ મળી જાય, ટ્રાયલ ચાલતી હોય ત્યાં સુધી, પણ પ્રિવેન્શન મની લોન્ડરિંગ એક્ટમાં બેલ મળશે નહીં. એમાં તમારે કમ્પલસરી જેલમાં રહેવું પડશે અને પોતાની બેગુનાહી સાબિત કરવી પડશે. મતલબ આની અંદર શું હશે? આરોપ હશે લાડ બધા, એ દરેક આરોપમાં એવું સાબિત કરવું પડશે કે હું નતો, બરાબર, મારી ગેરહાજરીમાં બધું કામ થયું છે અથવા મને ખબર જ નથી, તો એ શક્ય બનશે નહીં. કારણ કે એમ કહેશે કે મને ખબર નથી,
જે વ્યક્તિ એવું કીધું હશે કે આપણે મેં અરવિંદ કેજરીવાલ આરે ડાયરેક્ટમાં કે ઇનડાયરેક્ટમાં વાતચીત કરીને જ કામ કર્યું છે, પકડશે. એટલે આખે આખો કેસ આ લંબાયેલો છે. ખ્યાલ આવી ગયો છે? અહીંયા કેસ ખાલી સમજાઈ ગયો છે કેસ શું છે, બરાબર. કારણ કે પછી આમાં દાવા એવો આવશે કે અરવિંદ કેજરીવાલ પાસે કોઈ મંત્રાલય હતું નહીં, એને ક્યાંય સાઇન કરી નથી, એને કેમ પકડ્યા છે? તો એને પકડ્યા છે આમ આદમી પાર્ટીના હેડ તરીકે, બરાબર. આપણે એમ કીધું હતું ને કોઈ સીએમને પકડવો એટલે બધું ઇઝી હોતો નથી, પણ એને સીએમ તરીકે પકડ્યા જ નથી, એને આમ આદમીના લીડર તરીકે ચાર્જશીટ દાખલ કરીને એ રીતે પકડ્યા છે. હવે ડ્યુઅલ ડ્યુઅલ મેમ્બરશીપ જે છે એ આ રીતે ઘાતક થાય, બરાબર. ખાલી સીએમ રહ્યા હોત અને આમ આદમી પાર્ટીના હેડનું પદ કોઈ બીજાને આપી દીધું હોત તો કોઈ ચિંતા નહોતી, તો એટલીસ્ટ કેજરીવાલ સાહેબ જેલ ન જાત. અને એને એને પોતાને પણ કાયદાનું બહુ ભાન છે, બરાબર. પોતે પણ એક ગવર્મેન્ટ ઓફિસર રહી ચૂક્યા છે એટલે એને કાયદાની ઠીકઠાક ખબર હતી. પણ ગમે એટલા આપણે સારા હોઈએ, કંઈક ને કંઈક તો આપણે ફસાય. હવે 1 મેની વાત છે, બરાબર, લેબર ડે છે. તો લેબરના જીવનની અંદરની ચેન્જીસ કઈ રીતે કરી શકાય, સોશિયલ અને ઇકોનોમિકલ, બરાબર, સોશિયલ અને ઇકોનોમિકલ, એને લઈને ડિસ્કશન આપેલી છે. આ ટોપિક આવશે આપણા જીએસ પેપર 3માં, ઇકોનોમીમાં. ઇકોનોમીમાં આખો ટોપિક જ છે, આમાં કોઈ નવી ઇન્ફોર્મેશન નથી. હાલાકી સરકાર ઇન્ડસ્ટ્રીયલ વર્કર માટે, અર્બન એરિયન વર્કર માટે, રૂરલ એરિયન વર્કર માટે ઘણા બધા રિફોર્મ કરતા હોય છે કે જેથી એનું એમ્પ્લોયમેન્ટ વધે અને બીજા એને બેનિફિટ મળે, બરાબર. અને સીએસઆર યાદ રાખજો, ઘણી વખત આની અંદર સીએસઆર અંતર્ગત રીતે જે સરકાર પાસે પૈસા આવતા હોય છે એ વર્કરોને માટે પ્રોવાઈડ કરવામાં આવતા હોય છે. હવે અહીંયા વાત કરી છે યુએસ ચાઇનાની અંદર સામે સામે જે પ્રોબ્લેમ ચાલે છે, પ્રોબ્લેમની જગ્યાએ બંને સાથે લઈને કામ કરવું જોઈએ. બીજું, અમેરિકા ઈચ્છે છે કે ચાઇના જે છે રશિયાનો સાથ આપે નહીં, રશિયાને સપોર્ટ કરે નહીં. હાલાકી એ પોસિબલ નથી, કારણ કે ચાઇના જે છે એ બાયપોલ ક્રિએટ કરવા માંગે છે કે ભાઈ ભવિષ્ય ભૂતકાળમાં યુએસએસઆર હતું, બરાબર, બાદમાં રશિયા હતું, હવે અત્યારે કરન્ટલી ચાઇના છે, બરાબર. ચાઇના મતલબ એક પોલ ચાઇના છે અને એક પોલ રશિયા, એક પોલ યુએસ છે, અને ચાઇનાના પોલમાં રશિયા અને અન્ય દેશો છે, જેથી પ્રેશર ક્રિએટ થઈ શકે કોના ઉપર, અમેરિકા ઉપર. સ્ટ્રીટ વેન્ડર એક્ટની વાત કરી છે. સ્ટ્રીટ વેન્ડર મતલબમાં શેરીમાં જે ફેરિયા કે પાથરના ઉપર જે સામાન વેચતા હોય, બરાબર, એ લોકો માટે આપણે કંઈક કરવું જોઈએ એ રીતની ડિસ્કશન કરીએ છીએ ફોર અર્બન એરિયા. ઓકે, અર્બન એરિયા માટે સરકારની ઘણી બધી સ્કીમ ઓલરેડી રનિંગ છે, એમાંના એક પાર્ટ તરીકે કે ભાઈ કઈ રીતે આપણે જે ઓનલાઈન સેલ્સ છે, બરાબર, એને કંટ્રોલ કરીને જે શેરીમાં લોકો સેલ કરતા હોય એને આપણે કઈ રીતે પ્રોટેક્શન આપીએ છીએ એની આપણે ડિસ્કશન જોવાની છે. પછી એક અગત્યની ઇન્ફોર્મેશન છે, ન્યૂઝ તમે જોયા હશે, બરાબર, અને ન્યૂઝ બહુ વાયરલ પણ થયા છે. એ ન્યૂઝ છે કોવિશિલ્ડના, બરાબર, એ ન્યૂઝ છે કોવિશિલ્ડના. તો કોવિશિલ્ડ વેક્સિન, બરાબર, એસ્ટ્રાઝેનેકા કંપની છે યુકેની, એને કોવિશિલ્ડ બનાવી હતી અને એનું મેન્યુફેક્ચરિંગ ભારતની અંદર કરવામાં આવ્યું હતું સિરમ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા. હવે તમે જે ન્યૂઝ જોતા હશો એ ન્યૂઝમાં એવો વસ્તુ બતાવે છે કે જેને કોવિશિલ્ડ લીધી છે એને હાર્ટ એટેક આવશે, બરાબર. આમાં સત્ય કેટલું છે એ પણ હજી સર્ચ કરી રહ્યા છીએ. હાલમાં કોવિશિલ્ડમાં જે એમના રિસર્ચ થઈ છે એ આધારે એક રોગ અહીં આઈડેન્ટિફાય કરવામાં આવ્યો છે. એ રોગનું નામ છે TTS, થ્રોમ્બોસાઇટોપેનિયા સિન્ડ્રોમ્સ. આ રોગની અંદર થાય છે શું, તો આપણા બ્લડની અંદર 3 સેલ હોય. કયા કયા? આપણા રક્તની અંદર 3 પ્રકારના સેલ હોય. કયા કયા ખબર હોય ફટાફટ કમેન્ટ કરે. આપણા બ્લડ છે, આપણા રક્ત હોય, બરાબર, આપણા રક્ત છે લોહી, બરાબર, હા, RBC, WBC અને ત્રીજું કયું? RBC, WBC અને પ્લેકલેટ. તો RBC એટલે થાય રક્તકણ, વાઇટ બ્લડ સેલ્સ, બરાબર, એટલે થાય શ્વેતકણ, બરાબર, અને પ્લેકલેટનો મતલબ થાય ત્રાકકણિકા. તો આ જે ત્રાકકણિકા છે ને એની સંખ્યા ઘટી જાય એને કહેવાય થ્રોમ્બોસાઇટોપેનિયા. હવે આ જેને થશે એને શું થશે, જે બ્લડ ક્લોટિંગ થશે, બરાબર, ઓટોમેટિકલી મતલબ આપણું જે બ્લડ હશે એમાં ક્લોટ થઈ જશે અને ક્લોટને લીધે
બ્લોક થઈ જશે અને બ્લોકને લીધે હાર્ટ એટેક આવશે. બ્લોકને લીધે શું થશે? હાર્ટ એટેક થશે. હવે આને આઇડેન્ટિફાય કરવાના સિમ્પટમ્સની વાત કરીએ તો માઇગ્રેન થશે, મતલબ અસહ્ય માથાનો દુખાવો થાય. આપણે દવા લઈએ માથાનો દુખાવાની તો પણ સારી ન થાય. કેમ? કારણ કે અંદર બ્લડ હોય, બરાબર, એ ગંઠાવાનું શરૂ થઈ ગયું હોય, કંઈક અટકી ગયું હોય, એને લીધે બહુ પ્રેશર કરે, બહુ પ્રેશર કરે, હાર્ડ પમ્પિંગ કરતું હોય, એટલે મગજમાં પ્રેશર થાય, એટલે દુખાવો થાય. પછી પગમાં સોજા આવવા, પગમાં સોજા આવવા, મતલબ આ બધા આમાંથી એક બે અથવા વધારે સિમ્પટમ્સ, મતલબ ચિહ્નો તમને દેખાવા પડે તો થાય. અને એક આની અંદર એડિશનલ ઇન્ફોર્મેશન એડ કરી છે કે 21 દિવસ, બરાબર, જે પહેલો ડોઝ લીધો હશે ને 21 દિવસમાં તમને આ સિમ્પટમ્સ દેખાણા તો તમારા માટે આ સમસ્યા છે, અધરવાઇઝ નહીં, બરાબર, અધરવાઇઝ નહીં. હવે મેઇન સમસ્યા શું છે કે ભાઈ આ સિમ્પટમ્સથી, બરાબર, ટીટીએસથી કેટલા લોકો ઓલરેડી મૃત્યુ પામી ચૂક્યા છે? માનો જે અત્યારે છે એની તો ચિંતા ગઈ, પણ જેને લીધા હતા અને એ જ સમયમાં એને આ વસ્તુ થઈને હાર્ટ એટેક આવીને મરી ગયા હોય, બરાબર, એનું શું? એક સમસ્યા. બીજું, હવે માની લો કે તમે આ કોવિશિલ્ડ વેક્સિન લીધી છે, જો કે બધા ભારતીયો લીધી છે, કારણ કે આપણને બંને આપેલી છે, ઓકે, બે આપેલી છે એટલે બધાએ લીધેલી છે. તો હાર્ટ એટેકથી બચવાના કોમન ઉપાયમાં મેં તમને વાત કરી હતી કે એક્સરસાઇઝ કરો, બરાબર, પ્રોપર પાણી પીઓ, ઉનાળામાં પાણી ઘટી જાય તો પણ જે બ્લડ હોય, બરાબર, એની જે વિસ્કોસિટી, બરાબર, એ વધી જાય તો પ્રોબ્લેમ થાય, તો પાણી વધારે પીવો, એક્સરસાઇઝ કરો. ત્રીજું, હાઈ હાઈ કોલેસ્ટ્રોલ વાળું, હાઈ ફેટ વાળું ખાવાનું ખાવું નહીં, હાઈ સોલ્ટી ખાવાનું ખાવું નહીં. ઓલરેડી આપણે હમણાં જોયું કે હાઈ શુગર, હાઈ ફેટ અને જે શુગરવાળી પ્રોડક્ટ હોય એ ઓછી ખાવ, તો પણ તમે આના કહેરથી તમે બચી શકશો. ખ્યાલ આવી ગયો? કોવિશિલ્ડ વેક્સિન એસ્ટ્રેઝેનિકા કંપનીની યુકેની હતી, ભારતમાં સિરમ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા બનાવવામાં આવી હતી અને બધાને આનો ડોઝ આપવામાં આવ્યો હતો, ઓલમોસ્ટ બધાને. કોઈ બાકી રહી ગયું હોય તો ખબર. હવે અહીંયા જે કોર સેક્ટર જે છે, બરાબર, તો યાદ રાખજો 8 કોર સેક્ટર છે, 8 કોર સેક્ટર છે, એને કન્ટિન્યુઅસલી મેજર કરવામાં આવે. 8 કોર સેક્ટરના આધારે એવું નક્કી કરવામાં આવે, બરાબર, એવું યાદ રાખો. ઇન્ડિયાની ઇકોનોમી ની અંદર રિસેશન આવે તો એ રિસેશનની અંદર 8 કોર સેક્ટર હોય ને એને કોઈ અસર થતી હોતી નથી, તો સામાન્ય રિસેશન માનવામાં આવે, કારણ કે બેઝિક જે ડિમાન્ડ હોય એ ચાલ્યા કરતી હોય. પણ હાલમાં એ 8 કોર સેક્ટરમાં પણ એના એના પણ પરફોર્મન્સમાં ઘટાડો જોવા મળ્યો છે, 5.2%. અને આપણે મેઝર કરીએ છીએ ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન, ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન, જેમાં 8 જે કોર સેક્ટર છે, જે 40% જીડીપીના શું કરે છે, કંટ્રોલ કરે છે, આપણી જીડીપીમાં કોન્ટ્રીબ્યુશનમાં 40% હોય છે, તો એને આપણે અહીંયા મેઝર કરીએ છીએ. એના આધારે આપણને ખાલી ખબર પડે. હવે આની અંદર સેક્ટરની વાત કરીએ તો સ્ટીલ, સ્ટીલ અને કોલ જે છે, બરાબર, એમાં વધારો થયો છે. પછી જે છે એ છે ફર્ટિલાઇઝરમાં ઘટાડો થયો છે, પણ ફર્ટિલાઇઝર હમણાં જેવું વાવણીની સિઝન શરૂ થશે એટલે ફર્ટિલાઇઝરમાં ફરીથી તેજી આવી જશે. પછી એક તેજી જોવા મળી છે, એ છે સિમેન્ટ અને ઇલેક્ટ્રિસિટી. એ તો કન્સ્ટ્રક્શન અને જેટલું પણ ઇકોનોમિકલ ડેવલપમેન્ટ થશે એટલી એની ડિમાન્ડ વધશે, તો એની અહીંયા ચર્ચા કરેલી છે. ઇન્ટરનેશનલ ન્યૂઝમાં કોમન ન્યૂઝ છે, બરાબર, મતલબ કામને નથી, ટેમ્પરરી છે. તો આજના ટોપિકમાં સૌથી વધારે જે અગત્યની જે બાબત હતી એની આપણે ચર્ચા જોઈએ, ખાસ ક્લાઇમેટ ચેન્જ અને રસીકરણ વાળો પ્રોગ્રામ અને એસ્ટ્રાઝેનિકા વેક્સિન, બરાબર. એસ્ટ્રાઝેનિકા વેક્સિને ઠીક ઠાક ડરનો માહોલ પ્રોડ્યુસ કર્યો છે, હવે જે જીવતા છે એને એવું થઈ જશે, બરાબર, એ પેલા રિસર્ચ કરવા જશે મેં લીધી છે કે નથી લીધી, તો એવું કોઈ ચિંતા આટલી બધી કરવાની જરૂર નથી. મેં તમને કીધું એ રીતે તમારામાં જો સિમ્પટમ્સ છે તો તમારે ચિંતાનો વિષય છે, અધરવાઇઝ નહીં. તો અહીંયા કોઈ ડાઉટ હોય તો પેલા જણાવો, નહીં તો અહીંયા કરંટ અફેરના લેક્ચરને વિરામ આપીએ. જય હિન્દ, વંદે માતરમ.